डीसा તાલુકાના બિરડી રેલવેમાં આઉટપોસ્ટ ચોકી આવેલી છે, જેમાં જીઆરપીના 14 જવાનો નોકરી કરે છે અને રહેવા માટે આવાસના મકાનોમાં કોઈ પણ સુવિધા નથી તેમજ ખંડેર હાલતમાં પડેલા આ મકાનમાં રહેવા મજબૂર બન્યા છે। આ મકાનોને 2-3 વર્ષ પહેલા કંડમ જાહેર કરવામાં આવેલા હોવા છતાં રેલવેના જીઆરપી પોલીસ જવાનોને પોતાના આવાસના મકાનો માટે ઉચ્ચ કક્ષાએ વારંવાર રજૂઆત કરવી પડી રહી છે, તેમ છતાં નવીન મકાનો ફાળવી આપવામાં આવતા નથી। આ પોલીસ જવાનો રેલવેમાં પોતાના જીવના જોખમે રાત દિવસ ખડેપગે ફરજ બજાવી રહ્યા છે, ત્યાં રેલવેની હિફાજત કરે છે। આ જીઆરપી પોલીસ રેલવે પાસેથી આવાસના મકાનો માટે છેલ્લા કેટલાય સમયથી માગણી કરેલી છે। રેલવેના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પોતાના રેલવેના કર્મચારીઓને મસમોટા આવાસ માટેના ક્વાર્ટર આપે છે, જે રેલવે પોલીસ રેલવેની હિફાજત કરે છે, છતાં રેલવે ભેદભાવ નીતિ રાખીને આ જીઆરપી પોલીસને ક્વાર્ટર ફાળવતી નથી। જેઓ જીઆરપીના જવાનોએ વારંવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાં કોઈ રજૂઆત ધ્યાનમાં લેવામાં આવતી નથી અને આ રેલવેના પોલીસ જવાનો પોતાના સ્વખર્ચે ભાડાના મકાનો રાખી રહેવા મજબૂર બન્યા છે। સત્વરે નવીન આવાસ મકાનો ફાળવવામાં આવે તેવી માંગ ઉઠી છે। અમે રેલવે પોલીસમાં બિલડી ખાતે ફરજ બજાવીએ છીએ। અમારું પોલીસ સ્ટેશન રાજનપુર છે। અમને અમે બિલડી ખાતે ક્વાર્ટર અગાઉ ફાળવેલા હતા, 2+6ની પોસ્ટિંગ છે અને પહેલાં ક્વાર્ટર આટલા હતા અને પોલીસ રહેતી પણ હતી, પણ આ ક્વાર્ટરો કંડમ છે, રેલવે તરફથી કોઈ રિપેરિંગ કરવામાં પણ આવતું નથી અને અમે એમને રજૂઆત કરવા ગયા હતા, અમારા ક્વાર્ટર અબેન્ડન્ટ જાહેર, એનો મતલબ કે કંડમ જાહેર કરી દીધા છે, હવે અમારે સામાન રહીને રહેવું કયો, અમે જીવના જોખમે આ ક્વાર્ટરમાં રહીએ છીએ અને ખાલી કરવાનો હુકમ કહે છે ને, એમ કહે છે કે તમે ખાલી કરી દો પછી તમને નવા ફાળવશું, તો નવા ક્વાર્ટર અમને આપતા નથી તો અમારું સામાન કયો લઈ જવું। અને જીઆરપી પોલીસ ચોકીમાં અમે એના માટે પણ કીધું હતું કે ભાઈ જીઆરપી ચોકી સાહેબ આ કંડમ છે એને થોડી રિપેર કરો, તો આ લોકો સામાન્ય જે કલર કરવાનું હોય તે કરીને જતા રહે છે, બે બહારની ફેન્સિંગ છે એ પણ અમે જાતે તૈયાર કરાયેલી છે, અમો રેલવે કોઈ અમને રૂપિયા આપેલ નથી, અમે અમારા ફાળો પોલીસને ઉભરાવી અને આરોપી બહાર ભાગી ન જાય એના માટે કરીને અમે ફેન્સિંગ રેલવેની જ્યાં જ્યાં જુદી જુદી જગ્યાએ પડેલી જ્યાંથી લાવી અને ફેન્સિંગ ઊભી કરેલી।